હેલો મિત્રો એકટી અંદર એક્ટિવનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગુજરાતી સાહિત્યના અગત્યના પ્રશ્નો જે તલાટી પોલીસ બિન સચિવાલય એક્ઝામની અંદર પૂછી શકે તે મહત્વના પ્રશ્નો શરૂઆત કરીએ ગુજરાતી સાહિત્યના મહત્વના પ્રશ્નો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ તો ગુજરાતી ભાષામાં લખાયેલું સૌપ્રથમ નાટક કયું છે અને એ કોની કૃતિ છે તો ગુજરાતી ભાષાની અંદર સૌ લક્ષ્મી નામનું નાટક લખાયું હતું જેને દલપત રામે લખ્યું હતું બીજો પ્રશ્ન જોઈએ જય સોમનાથ કૃતિ કોની છે કન્યાલાલ મુનશી જેનું ઉપનામ ઘનશ્યામ છે એણે લખ્યું છે જય સોમનાથ નામની કૃતિ ઉષ્ણસ તરીકે કોને ઓળખવામાં આવે છે નટવરલાલ પંડ્યાને ઉષ્ણસ તરીકે ઓળખવામાં આવે છે કલાપી તરીકે કોને ઓળખવામાં આવે છે સુરસિંહજી ગોહિલ ને કલાપી તરીકે ઓળખવામાં આવે છે જે પૂછાયેલો પ્રશ્ન પણ છે પ્રિયદર્શી તરીકે કોને ઓળખવામાં આવે છે મધુસૂદન પારેખને મધુસૂદન પારેખને પ્રિયદર્શી તરીકે ઓળખવામાં આવે છે અલી ડોસા પાત્રના સર્જક કોણ છે ગૌરીશંકર જોશી જેનું પૂરું નામ ગોરીશંકર ગોવર્ધનરામ જોશી છે એ અલી ડોસા પાત્રના સર્જક તરીકે પણ મિત્રો આ પાત્રોના સર્જક તરીકે પણ અમુક વ્યક્તિઓને પૂછવામાં આવે છે કે અલી ડોસો પાત્ર એ ક્યાં કૃતિનું પાત્ર છે એમ પણ પૂછે વાત્રકને કાંઠે કોની રચના છે પન્નાલાલ પટેલ એ વાત્રકને કાંઠે એમની રચના છે યુગવંદના કોની રચના છે ઝવેરચંદ મેઘાણી ની રચના છે યુગવંદના અશ્વસ્થામાં કોની રચના છે મધુરાઈ અશ્વસ્થામાં કૃતિ છે મધુરાઈની જીવરામ ભટ્ટ એ રામના કયા નાટકનું પાત્ર છે મિત્રો હમણાં જ તમને વાત કરી એ પ્રમાણે જીવરામ ભટ્ટ એ રામના કયા નાટકનું પાત્ર છે તો મિથ્યાભિમાન નામનું નાટક છે અને એમનું પાત્ર છે જીવરામ ભટ્ટ અને મિથ્યાભિમાન કૃતિ દલપતરામે લખી છે જયા જયંત અને ઇન્દુકુમાર કૃતિના રચયિતા કોણ છે નન્હા નાલાલ જે જયા જયે ને ઇન્દુકુમાર કૃતિના રચયિતા છે કુંદનિકા કાપડિયાની કઈ કૃતિ પ્રાર્થના સંગ્રહ તરીકે જાણીતી છે પરમ સમીપે કુંદનિકા કાપડિયાની ખૂબ જ જાણીતી એક પ્રાર્થના સંગ્રહ તરીકે જાણીતું છે પરમ સમીપે ક્યાં લેખકની આત્મકથામાં જૈન ધર્મ અને ફિલસુફી સૌથી વધુ જોવા મળે છે મોહનલાલ ચુનીલાલ ધામી જે નવલકથાઓની અંદર જૈન ધર્મ તથા વધુ જોવા મળે છે છે બાલાભાઈ વી દેસાઈ તખલ્લુસથી જાણીતા જય ભીખુ બાલાભાઈ વીરચંદભાઈ દેસાઈ જે જય ભીખુ ઉપનામથી જાણીતા છે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસના લેખક કોણ છે ગાંધીજી જોકે ગાંધીજીના ત્રણ ચાર વિડીયો આપણી ચેનલ ઉપર મૂકેલા છે એ પણ તમે જોઈ શકો જેની અંદર ગાંધીજીની સંપૂર્ણ માહિતી આવરી લીધેલી છે તો અહીં પણ એક પ્રશ્ન છે કે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ આ પુસ્તકના લેખક કોણ છે તો ગાંધીજી ઇલા કાવ્યનો લેખક કોણ છે ચંચી મહેસા ચંદ્રવદન ચીમનલાલ મહેતા ચાંદા મામા પણ કહેવાય તો ઇલા કાવ્યના લેખક છે ગુજરાતની એકાંકીના જનક કોને કહેવામાં આવે છે બટ્ટુકભાઈ ઉમરવાડિયાને ગુજરાતી એકાંકીના જનક કહેવામાં આવે છે માણસાઈના દીવામાં ઝવેરચંદ મેઘાણીએ કોને કોના જીવન પ્રસંગોનું આલેખ્યા છે રવિશંકર મહારાજને જીવન પ્રસંગોનું આલેખન માણસાઈના દીવાની અંદર વર્ણન કરેલું છે ઝવેરચંદ મેઘાણીએ ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યાં થયો હતો ચોટીલા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું છે ત્યાં જવરચંદ મેઘાણીનો જન્મ થયો હતો કયા સાહિત્યકારને ગુજરાતી અવેતન રંગભૂમિનો પાયો નાખનાર સર્જક ગણવામાં આવે છે ચંદ્રવદન ચીમનલાલ મહેતા હમણાં જ વાત કરી ચંદસિંહ મહેતા તરીકે પણ જાણીતા છે આશ્રમનું ઉલ્લુ કયા સાહિત્યકારનું ઉપનામ છે ખૂબ અમી પ્રશ્ન આશ્રમનું ઉલ્લુ કયા સાહિત્યકારનું ઉપનામ છે કિશોરલાલ મશરૂવાલા સાહિત્યકારને શુક્ર તારક તરીકે પણ જાણીતા બન્યા છે મહાદેવભાઈ દેસાઈ એ ગુજરાતી સાહિત્યની અંદર મહાદેવ તરીકે પણ જાણીતા છે એક ઝાડ કાવ્ય કોના દ્વારા રચાયેલું છે ઉમાશંકર જોશીએ લખેલું કાવ્ય છે એક ઝાડ હું માનવી માનવ થાઉં તો ઘણું આકૃતિ આ કાવ્ય પંક્તિ કોની છે ત્રિભુવનદાસ લોહાર જેનું ઉપનામ સુંદરમ છે હું માનવી માનવ ધાવતું ઘણું ત્રિભુવનદાસ લોહાર ભારેલો અગ્નિ કૃતિ કોની છે રમણલાલ દેસાઈ ખૂબ આઈમપી પ્રશ્ન આપણે પૂછાઈ ગયેલો ખરો ભારેલો અગ્નિ કૃતિ રમણલાલ દેસાઈની છે કયા સાહિત્યકારને ટૂંકી વાર્તાના કસબીનું બિરુદ મળ્યું છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીને ટૂંકી વાર્તાના કસબી તરીકેનું પણ મળેલું છે રાજપૂતાણી કૃતિ કયા સાહિત્યકારની છે ગોરીશંકર ગોવર્ધનરામ જોશીની કૃતિ છે રાજપૂતાણી ધૂમકેતુની કઈ વાર્તા વિશ્વ કક્ષાની વાર્તાઓની અંદર સ્થાન પામી છે પોસ્ટ ઓફિસ ધૂમકેતુની જે વાર્તા છે એ ખૂબ જ જાણીતી બનેલી અને વિશ્વ વાર્તાની અંદર એને સ્થાન મળ્યું અને વાર્તા છે પોસ્ટ ઓફિસ બાળકોના બેલી ઉપનામ કોનું છે ગીજુભાઈ કૃતિ કોની છે તેમાં કેટલા ભાગ આવેલા છે જ્યોતિન્દ્ર દવેની કૃતિ છે રંગતરંગ અને ભાગ મિત્રો ખાસ યાદ રાખજો એક થી પાંચ ભાગ છે વિશ્વ શાંતિના કવિ તરીકે કોણ જાણીતું છે ઉમાશંકર જેઠાલાલ જોશી જે વિશ્વ શાંતિના કવિ તરીકે પણ જાણીતા છે પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે ઝવેરચંદ મેઘાણીને પહાડનું બાળક તરીકે ઓળખવામાં આવે છે વાસુકીનો જન્મ ક્યાં થયો હતો બામણા સાબરકાંઠાની અંદર આ વાસુકીનો જન્મ થયો હતો મિત્રો આ વાસુકી ઉપનામ ગુજરાતી સાહિત્યકાર નું છે અને ક્યા સાહિત્યકારનું ઉપનામ છે એ તમારે અંદર જણાવવાનું છે અક્ષયદાસ સોનીને હસતો ફિલ ઉપનામ આપ્યું હતું ઉમાશંકર જોશીએ અક્ષયદાસ સોની જેને આપણે અખો તરીકે ઓળખીએ છીએ એને હસતો ફિલસુફ તરીકેનું ઉપનામ ઉમાશંકર જોશીએ આપ્યું હતું રમણલાલ દેસાઈ ની કઈ કૃતિ પરથી એ ફિલ્મ બનાવવામાં આવી હતી કોકિલા અને પૂર્ણિમા રમણલાલ દેસાઈની કૃતિ છે કોકિલા અને પૂર્ણિમા એના પરથી એ ફિલ્મ બનાવવામાં આવી હતી મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરીરે આ કાવ્ય પંક્તિના સર્જકનું નામ જણાવો ઉમાશંકર જોશી ક્યાં ગુજરાતી લેખકનું ઉપનામ દ્વિરેફ છે રામનારાયણ વિશ્વનાથ પાઠકનું ઉપનામ દ્વિરેફ છે ઉમાશંકર જોશીને ગાંધીયુગના ગુરુ તરીકે ઓળખાવે છે ઉમાશંકર જોશીને કોણને ગાંધીયુગના ગુરુ તરીકે ઓળખાવે છે રામનારાયણ વિશ્વનાથ પાઠક ક્યાં ગુજરાતી સાહિત્યકાર નદીઓને લોકમાતા કહી છે કાકા સાહેબ કાલેલકરને એ નદીઓને લોકમાતા તરીકે પણ ઓળખાવી હતી તે રમ્ય રાતે કાવ્ય કોનું છે સુંદરમ ત્રિભુવનદાસ લોહાર ઉપનામ છે જેમનું તેઓ સુંદરમે લખ્યું છે તે રમ્ય રાત્રે અખાને કાંત દ્રષ્ટા બિરુદ કોણ આપ્યું હતું ઉમાશંકર જોશીએ અખાને કાંત દ્રષ્ટાનું ઉપનામ પણ આપેલું છે અખાને બ્રાહ્મી સાહિત્યકાર કોણે કહ્યું લેલકરે અક્કાને બ્રાહ્મી સાહિત્યકાર તરીકેની ઓળખ પણ આપી મુંબઈમાં કયા સાહિત્યકારે ભારતીય વિદ્યાભવન સંસ્થાની સ્થાપના કરી કમા મુનશીએ કન્યાલાલ માણકલાલ મુનશીએ ભારતીય વિદ્યાભવનની સ્થાપના મુંબઈની અંદર કરી હતી આરોગ્યની ચાવી એ કૃતિ કોની છે ગાંધીજી મહાત્મા ગાંધીજીની કૃતિ છે આરોગ્યની ચાવી દેશી રાજ્યોના વિલીનીકરણમાં ક્યાં ગુજરાતી સાહિત્યકારે અગત્યની ભૂમિકા ભજવી હતી કમા મુનશીએ ભારતીય રાજ્યોના વિલીનીકરણની અંદર મહત્વની ભૂમિકા ભજવી હતી લોક સાહિત્યનો મત મોરલો બિરુદ્ધ ક્યા સાહિત્યકારને મળેલું છે ઝવેરચંદ મેઘાણીને બરફ રસ્તે બદ્રીનાથ કૃતિ સ્વામી આનંદની છે પ્રકાંડ પંડિત નું બિરુ કયા સાહિત્યકારને મળેલું છે પંડિત સુખલાલને કાકાની શશી કૃતિ કોની છે કન્યાલાલ મુનશીની કયા સાહિત્યકારને ગુજરાતી કવિઓમાં ભાઈ બહેનના પ્રેમનો સૌ પ્રથમ વખત સફળતાપૂર્વક આવિષ્કાર કર્યો હતો ચંચી મહેતા મિત્રો વિડીયો સંપૂર્ણ જોવા બદલ ખૂબ ખૂબ આભાર તમને વિડીયો પસંદ આવ્યો હશે તો ઓનલાઈનને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો અને જોતા રહો મિત્રો એક્ટિવ ઓનલાઈન